કેમ છો બાળકો મજામાં ને શિવા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે દિવાળીના વેકેશનની અંદર દિવાળીમાં તમે ખૂબ બધા ફટાકડા ફોડાયા છે દિવાળી પહેલાં તમારું પ્રથમ સત્રની અંદર તમે સાત ચેપ્ટર ગણિતની અંદર ભણી ચૂક્યા છો તો હવે પછી તમારું દિવાળી પછી બીજું સત્ર શરૂ થાય છે એટલે કે સેમેસ્ટર ટુ તો સેમેસ્ટર ટુની અંદર તમારે હવે આઠમા ચેપ્ટરથી ગણિતની અંદર ભણવાનું આવશે તો ચાલો આપણે હવે તમારું આઠમું ચેપ્ટર વધારે ભારે કોણ તે આપણે જોઈએ તો ચાલો તમે તમારી બુક નીકાળો તો જો બાળકો હવે તમારા ગણિતની અંદર આઠમું ચેપ્ટર છે વધુ ભારે કોણ ગોળ અને મગફળી શબ્દમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે એક કીગરા ગોળ અને એક કીગરા મગફળી ખરીદી તમે જાણો છો કે કિલોગ્રામને કીગ્રા તરીકે દર્શાવે છે કીગરા એક કિલોગ્રામનું ટૂંકું નામ છે બરાબર આ મગફળી છે અને આ ગોળ છે બરાબર ગોળ માટે નાની થેલી છે અને મગફળી માટે મોટી થેલી છે કારણ કે ગોળ એ નાનામાં સમાઈ જાય છે બરાબર અને મગફળી ઘણી બધી હોય છે તેથી તેના માટે મોટી થઈ થેલી જોઈએ ઓ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે કારણ કે મગફળી કટકાઈ કટકાઈ વેચાયેલી હોય છે અને ગોળની આખી ગુણ હોય છે તો મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે જ દેખાય છે તમે અનુમાન કરો કે હવે અનુમાન કરો કે એમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે તો મગફળી માટે બંને સરખી હતી બંને એક એક કિલો હતી બરાબર પણ મગફળી વધારે દેખાતી હતી કારણ કે મગફળી ઘણી બધી એક કિલોની અંદર જોઈએ ગોળની તો ખાલી એક ગુણ આવી જાય બરાબર તો તમે અનુમાન કરી શકો કે કોના માટે થેલી વધારે જોઈશે તો મગફળી માટે કારણ કે મગફળી એક કિલોની અંદર ઘણી બધી આવે ગોળનો તો એક કટકો આવે કિલોનો બરાબર એક કિલોની એક મગફળી આવતી નથી ઓકે એટલે મગફળી માટે મોટી થેલીની જરૂર પડશે હવે એક કિલોગ્રામ પોપકોર્ન અથવા એક કિલોગ્રામ ખાંડ બરાબર તો ખાંડ એ નાની નાની હોય છે એટલે તે જગ્યા ઓછી રોકશે અને જે પોપકોર્ન છે એ મોટા મોટા હોય છે એટલે મોટી જગ્યા રોકશે તો આપણે કહી શકીએ છીએ કે પોપકોન માટે મોટી થેલી જોઈશે એક કિલોગ્રામ વટાણાને એક કિલોગ્રામ બટાકા તો બટાકા એ મોટા મોટા હોય છે તેથી તેના માટે મોટી થેલી જોઈએ અને વટાણા તે નાના નાના હોય છે તેના માટે નાની થેલીની જરૂર પડે તમે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરવાની હમણાં પણ કહ્યું ને કે પોપકોમ માટે મોટી થેલી જોઈએ કે ખાંડ માટે તો પોપકોન માટે વટાણા માટે મોટી થેલી જોઈએ કે બટાકા માટે તો બટાકા માટે કારણ કે જે વસ્તુ મોટી હોય તેના માટે મોટી થેલીની જરૂર પડે કારણ કે તે જગ્યા વધારે રોકે છે કોળું અને ટામેટાનો પંગો પંગો એટલે કે ઝઘડો બરાબર પંગો એટલે ઝઘડો પંગો એ તળપતિ ભાષાનો શબ્દ છે કેવો શબ્દ છે તળપતિ ભાષાનો શબ્દ છે સમસ્યા અથવા ઝઘડાનો અર્થ સૂચવે છે આ શબ્દનો ઉપયોગ જાણી બુજુને કરવામાં આવે છે કારણ કે તમને મજા આવે કે ભાઈ કોળાએ કીધું કે ટામેટાને તે મારા સાથે પંગો કેમ લીધો તો ટામેટાઓ કે તે મારા સાથે પંગો કેમ લીધો આ એક મેદાન છે શું છે આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે ચીચવો એટલે કે એક ટેકો આપેલો હોય અહીંયા ઉપર નીચે થવાનું હોય છે બરાબર એ ચીચો કહેવાય અહીંયા કોઈ બેસે અહીંયા કોઈ વધારે વજનવાળું બેસે તો આ નીચું થાય આ ઊંચું થાય ઓકે એ ચીંચવો કહેવાય એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસી જાય છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટા એ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય બરાબર હવે તેમનો નિયમ હતો ટામેટા કે રોજ એ ચીંચવા પર આવીને ઉપર નીચે એ ચીંચવા પર કર્યા કરે પણ એક દિવસ એ કોળું આવીને બેસી ગયું તે લાંબા સમય સુધી તે બેસી રહ્યું પણ ઊભું થયું નહીં એટલે ટામેટાઓ શું વિચાર કર્યો કે ચાલો આપણે તેને નીચે પાડી દઈએ તો નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર બેસવાનું શરૂ કર્યું એક બે ત્રણ ચાર પચીસ ટામેટા કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે કારણ કે તે ઊંચું થઈ શક્યું નથી તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો એક બે ત્રણ ચાર અને વીસ કેટલા ટામેટા મોટા મોટા ભેગા થયા વીસ ટામેટા બરાબર એ ચીચવો હવામાં અદ્ધર થયો તે કોળું હવે શું કરે છે બૂમ પાડે છે મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો નાના નાના ટામેટા પચીસ હતા તેમ છતાં કંઈ થયું નહીં અને મોટા મોટા ટામેટા વીસ આવ્યા એટલે કોળું હવે ઉપર થઈ ગયું અને કોળું શું કહેવા લાગ્યું કે મને નીચે ઉતારો હવે આ લોકો જે ટામેટા હતા જે મોટા મોટા એ જીતી ગયા એટલે શું કહેવા કહેવા લાગ્યા હુ રે તમે જીતી જાઓ એટલે તમે પણ બોલો છો ને યસ હું જીતી ગયો હું જીતી ગઈ એમ એવી રીતે આ ટામેટાઓ પણ કોળાની સામે જીતી ગયા કોળું ઉપર ઉલળી ગયું ઉપર થઈ ગયું ચાલો હવે અનુમાન કરો તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળું ઊંચું કરી શકે તો કેમ કે પચીસે તો કંઈ થયું જ નહોતું કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે તો કેરીને ટામેટાનું વજન સમજો ને સેમ જેવું હોય છે થોડું વધારે હોય છે તો અહીંયા આપણે પાંત્રીસ માનીએ બરાબર હવે અનુમાન કરવાનું છે કેટલા કોળા તમને ચીંચવા પર સમતોલ રાખી શકે તો બે કોળા કેટલા કોળા બે કોળા તમારા વર્ગમાં મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન તમારા જેટલું હોય લગભગ તમારે જેટલું હોય તો કોઈ બીનું નામ તમારે અહીંયા લખી દેવાનું દાખલા કે સ સંજય પછી રાહુલ જે હોય બધાનું નામ લખવાનું તમારા કરતાં વધારે હોય તેમનું નામ લખવાનું પ્રકાશ કે જે હોય તમારા જે મિત્ર હોય તમારા કરતાં ઓછું એનું નામ લખવાનું આદર્શ કે જે તમારા મિત્ર હોય તેનું નામ લખવાનું તમારા કરતાં વધારે બરાબર હવે તમે તમારો હાથ સીધો રાખીને શું કરવાનું છે તમારે હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો તમે ઉંચકી શકશો તે તમારે જોવાનું છે તો વધારે તમે કેટલા ઉતો પાંચથી દસ ઓકે તેના વજનથી બમણું ખબર ભારતીના માતા પિતા સ્વતંત્રતા દિનની ઉજવણી કરે છે વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી ક્યારે જન્મી હતી ભારતી સ્વતંત્રતા દિવસે એટલે પંદરમી ઓગસ્ટ જન્મ તેઓ ભારતીના વજન કરતાં બમણાં વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે ભારતી જન્મી ત્યારે તેનું ઉંમર એનું વજન હતું ત્રણ કિલોગ્રામ એટલે તેનાથી ડબલ એટલે કે છ કિલોગ્રામ કેટલું છ કિલોગ્રામ મીઠાઈ તે લોકોએ એ વખતે ગરીબોને વેચી જ્યારે ભારતીય જન્મી ત્યારે તેને ત્રણ કિગરાની હતી આજે સ્વતંત્ર દિવસ છે અને તેની ઉંમર પાંચ વર્ષ છે અને અત્યારે તેનું વજન અઠ્યાવીસ કિલો છે કેટલું અઠ્યાવીસ તો અઠ્યાવીસને ડબલ કેટલા થશે ને અઠ્યાવીસ પછો તો છપ્પન કેટલા થશે છપ્પન કેટલા કિલો છે છપ્પન કિલો હવે તે ના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાધન્ય જે મીઠાઈ વેચે છે તેના જથ્થા વિશે અનુમાન કરવાનું છે તમે અહીંયા અનુમાન માટે અહીંયા એક મોટો કોઠો આપેલો છે તમારે જોવાનો છે જો જન્મ સમયે તેનું વજન હતું ત્રણ કિલોગ્રામ ડબલ મીઠાઈ એટલે ત્રણ વત્તા ત્રણ કેટલું થયું છ કિલોગ્રામ એક વર્ષની ઉંમર થઈ ત્યારે તેનું વજન હતું નવ કિલોગ્રામ તો નવ વત્તા નવ કેટલા થશે અઢાર પછી બે વર્ષની હતી ત્યારે એનું વજન કેટલું હશે તેર

છેતાલીસ કિગ્રા પાંચ વર્ષની ઉંમર છે તેનું વજન હતું અઠ્યાવીસ કીગ્રા કેટલું અઠ્યાવીસ તો અઠ્યાવીસ વધતા અઠ્યાવીસ કેટલા થશે છપ્પન કિગ્રા કેટલા કિગ્રા થશે છપ્પન કિગ્રા ઓકે ખબર પડી ગઈ ને તમારા માતા પિતા પૂછો કે તમે બે વર્ષ અને ચાર વર્ષની ઉંમરમાંના બાળકનું વજન કેટલું હોય છે તો તમારા વજનનું તમે અનુમાન કરો કે હાલમાં તમારું વજન કેટલું હશે તો અત્યારે તમે ત્રીજા ધોરણમાં ભણો છો તો તમારું વજન હશે લગભગ સત પંદરથી અઢાર કીગરા જેટલું કેટલું પંદરથી અઢાર ગીગરા જેટલું તમારા માતા પિતાને પૂછવાનું તમારે કે બે વર્ષના બાળકનું વજન કેટલું હોય છે અને ચાર વર્ષના બાળકની ઉંમર કેટલી ઉંમરના બાળકનું વજન કેટલું હોય છે તે તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે ઓકે હવે આપણે મસ્ત મસ્ત ખીચડી બનાવીને ખાઈએ બરાબર વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું છે તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે તે જે નોંધે છે તે આ છે તો વાસણમાં બે ચમચા પાણી વેળો પાણી ઉકાળો અને તેમાં ઉમેરો એક ચપટી દાળ અડધો કિલોગ્રામ લાલ મરચું પાવડર એક વાટકું મીઠું શું એક વાટકું મીઠું એક ચમચી ચોખા નાખો બે વટાણા અને આઠ ગ્લાસ રાયના દાણા ઉમેરો અને પાંચમું છેલ્લે એક કિલોગ્રામ ડુંગળી ઉમેરો બરાબર આ એનાથી ઊંધું થઈ ગયું છે દરેક વસ્તુનું મિશ્રણ કરો ભેળવો અને પંદર મિનિટ સુધી ઉકાળો પરંતુ વંદનાને લાગે છે કે દરેક વંદનાને શું લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ખોટું થયું છે શું થયું છે કંઈક ખોટું થયું છે બરાબર એટલે આ બધું જે છે વાસણમાં બે ચમચા પાણી વેડો બે ચમચા પાણી ના હોય બરાબર એક ચપટી દાળ ના હોય એક ચપટી શું હોય મીઠું હોય અડધો કિલોગ્રામ લાલ મરચું પાવડર ના હોય એક વાટકો મીઠું ના હોય બરાબર એક વાટકો દાળ હોય એટલે આ બધું મિક્સ થઈ ગયું છે બધું દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે તો વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરવાની છે તો ચલો એક કિલોગ્રામ ચોખા કેટલા કિલોગ્રામ એક કિલોગ્રામ અડધો કિલોગ્રામ દાળ પછી વટાણા કેટલા તમે ઉમેરશો વટાણા એક વાડકો બરાબર પાણી પાણીને આઠ ગ્લાસ ભરીને પાણી કેટલા આઠ ગ્લાસ પાણી પછી ડુંગળી કેટલી તમે ડુંગળી લેશો બે ચમચા ભરીને સમજો ને રાયના દાણા લાલ મરચું પાવડર એક ચપટી એક ચપટી મીઠું એક ચપટી બરાબર આ બધું તમારે એક ચમચી એક ચમચી નાખવાનું છે બરાબર અને અહીંયા લખતું રહેવાનું છે ઓકે હવે તમે તમારા ઘેર લાવેલી વસ્તુની યાદી તૈયાર કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલા લાવ્યા આ વસ્તુ ચોખા તેલ મરચાંનો ભૂકો ખાંડ દૂધ વગેરે એટલે તમારે અહીંયા લખી દેવાનું ચોખા પછી તેલ મરચાંનો ભૂકો ખાંડ દૂધ ડુંગળી આદું એ બધું તમે વસ્તુ કેટલું લાવ્યા હતા પાંચ કિગ્રા કેટલી લાવ્યા પાંચ કીગ તેલ તો પંદર લિટર પછી મરચાંનો ભૂકો એક કિલોગ્રામ પછી ખાંડ પાંચ કિલોગ્રામ પછી દૂધ બે લિટર પછી ડુંગળી બે કિલો આદુ પાંચસો ગ્રામ એમ બધું અહીંયા લખી દેવાનું છે ઓકે હવે આપણે સરખું અનુમાન કરવાનું છે સરખા વજનનું અનુમાન કરવાનું છે બરાબર તો ચાલો દસ કિગ્ર કોનું વજન હશે આમાંથી તો આ થેલીનું વજન હશે બરાબર ચારસો ગ્રામ વજન હશે આ ગલુડિયાનું એક કિલોગ્રામ કરતાં ઓછું વજન હશે કેરીનું બરાબર એસી ગ્રા ગીગ્રા વજન હશે આ ભેંસનું ચારસો ગ્રાહક ચારસો ગીગ્રા વજન હશે ભેંસનું બરાબર હજાર ગીગ્રાથી વધુ હશે હાથીનું ઓકે અને એક કીકરો કરતાં ઓછું વજન હશે કેરીનું બે કીકરા વજન હશે આ બેગનું બરાબર ખબર પડી ને હવે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુનું વજન એક કિલોગ્રામ કરતાં વધુ છે અને કઈ વસ્તુનું વજન એક કિલોગ્રામ કરતાં ઓછું છે તો તમારી સ્કૂલનું બેગ બેગ દેખાય છે તો આ બેગ એક કિલોગ્રામ કરતાં ઓછું હશે કેટલો છે એક કિલોગ્રામ કરતાં ઓછું લખવાનું એક કિગ્રાથી ઓછું પછી કંપાસ એક કિગરાથી ઓછું ઈંટ એક કિગ્રાથી વધુ બરાબર પછી એક મોટું કોળું તો એક કિગરાથી વધુ સ્કૂલનું સ્લીપર અથવા બૂટ તો એક કિગ્રાથી ઓછું બરાબર ત્રાજું અને એક કિલો વજન લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો બરોબર અનુમાન સાચું જ હશે બરોબર એવું આપણે ખબર પડી ને બાળકો તો ચાલો બાળકો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ તમે બધા ઘરે બધું પૂરતા રહેજો ઓકે બધા પોતાનું ધ્યાન રાખજો અને શાંતિથી ભણજો બરોબર હાલ કોરોના છે એટલે બધા પોતાનું ધ્યાન રાખજો અને કંઈ પણ ખબર ના પડે તો મારું નામ છે અને મારો નંબર છે નવ્વાણું ચોવીસ છાસઠ બ્યાસી નેવું એના પર કોલ કરજો હું તમને સમજાવી દઈશ ઓકે ચાલો બધા પોતાનું ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ જય ભારત